ગુડ મોર્નિંગ એવરીવન, તમે બધા મજામાં હશો. આજે આપણે પાર્ટ 15 બજારથી ઘર સુધી એ હું તમને સમજાવવાની છું. આપણે બધાને ખોરાક, પાણી, કપડાંની દરેકની વસ્તુની જરૂર પડે. હવે આપણે ખોરાકમાં આપણે શાકભાજી, ફળ, મરી મસાલા દરેકને જરૂર પડશે. દરેકના ઘરમાં મમ્મી લાવે છે, બરાબર, અને તે આપણે શું શાકભાજી, ફળ, મરી મસાલા એ આપણા ખોરાકની જરૂરિયાત પૂરી પાડે છે. તે ફળો, શાકભાજી એ બધું આપણે વાડી, ખેતરમાંથી ઉગાડીને આવે છે અને તે ઘરની આજુબાજુમાં આપણે ત્યાં લોકો શાકભાજીવાળા વેચવા આવે છે, મમ્મી લાવે છે અને પછી આપણે ખાઈએ છીએ. તો તે કેવી રીતના આવે છે અને કેવી રીતે થાય છે તેના વિશે આખું બજારથી ઘર સુધી આપણી જોડે કેવી રીતે આવે છે તે આ પાઠમાં આપણે સમજવાનું છે. તો ચાલો આપણે શરૂ કરીએ પાઠ 15. મારું નામ વૈશાલી છે. મારા પિતાજી શાકભાજી વેચે છે. મારા મમ્મી, ભાઈ, છોટું અને હું પિતાજીના કામમાં મદદ કરીએ છીએ. તમને ખબર છે અમારું કામ ક્યારે શરૂ થાય છે? વહેલું સવારે 3 વાગે, જ્યારે તમે બધા જ ગાઢ ઊંઘમાં સૂઈ ગયા હોય છે અને લોકો પણ સૂઈ જાય છે, તમારે અમારું કામ શરૂ થઈ જાય છે. આગળના દિવસમાં શાકભાજીના કોથળામાંથી બહાર કાઢી તેને વ્યવસ્થિત ગોઠવવાનું તથા બીજી બાજુ બજાર મંડીમાંથી તાજા શાકભાજી લાવવાની તૈયારી કરવી પડે છે. ઘણીવાર છોટું પણ અમને મદદ કરે છે. છોટું એ અમારો નાનો ભાઈ છે. અમે બધું જ કામ પતાવી ચા પીવા બેઠા ત્યાં જ ટેમ્પાનો અવાજ સંભળાયો. પિતાજી, ભાઈ, કાકા અને અમારા મહોલ્લાના માણસો ટેમ્પો લઈને તાજા શાકભાજી લેવા બજાર મંડી જવા નીકળ્યા. એટલે અહીંયા બેટા વૈશાલી નામની એક છોકરી છે, તેના પિતાજી શું કરે છે? શાકભાજી વેચે છે. અને શાકભાજી વેચતા હોય એટલે તમારે અગાઉ તૈયારી કરવી પડે. એટલે એ 3 વાગે ઉઠે છે, શાકભાજી સાફ કરે છે અને વ્યવસ્થિત ગોઠવે અને પછી એનું કામ શરૂ કરે છે. અહીં પ્રશ્ન આપેલો છે, તમારા ઘરમાં કોણ વહેલું ઉઠે છે? તે કેટલા વાગે ઉઠે છે? તેઓને શા માટે વહેલા ઉઠવું પડે છે? જો બેટા, આપણા ઘરમાં મમ્મી વહેલી ઉઠે છે. સૌથી પહેલાં કોણ ઉઠે? મમ્મી. એ સવારે 5 વાગે ઉઠી જતી હશે. પપ્પાને સવારે નોકરી હોવાથી તે ટિફિન બનાવવાનું પણ કામ કરતી હોય છે અને મારી નાની બહેન અથવા મોટી બહેન શાળાએ જતી હોય અથવા કોલેજ જતી હોય તો તેની તૈયારી કરવા માટે પણ મમ્મી વહેલી ઉઠે છે. હવે એમાં એના પછી છે દિવસની તૈયારી. તો હવે અહીં આગળ મમ્મી, છોટું અને હું બરાબર આગલા દિવસની શાકભાજી કોથળામાં ભરીએ અને તેના ઉપર થોડું પાણી છાંટીએ છીએ. સવારે 6:30 વાગે પિતાજી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા લઈ પાછા ઘરે આવે છે. તે સમયે અમારું ઘરનું નાની શાકભાજી મંડી જેવું લાગે છે. બધી બાજુ રીંગણા હોય, બટાકા હોય, ટામેટાં, ભીંડા, દૂધી, મરચાં, બટેકા બરાબર અને બીજા શાકભાજી હોય છે. દરેક જણ શાકભાજી જુદું કરવામાં મદદ કરે છે. શાકભાજી પાકેલા નથી અને વેચવા લાયક ન હોય તો અમે પાકેલા ના હોય તો અમે લોકો અલગ કરીએ છીએ અને વેચવા લાયક હોય તો એક તરફ કરીએ છીએ. શાકભાજી ખૂબ ઝડપથી અલગ થઈ જતા હોય છે જેથી વહેલા સવારે પહોંચી જવાય. 7 વાગ્યા સુધીમાં પિતાજી બધા જ શાકભાજી શું કરે છે? લારીમાં ગોઠવી દે છે. બજાર માટે નીકળે છે અને કહે છે કે તે મોડા પડશે. રોજના ગ્રાહકો જો બીજા માર્કેટ પાસેથી ખરીદી લે તો આપણે વેચાણ થાય નહીં અને આપણો ધંધો થાય નહીં. માટે આપણે રોજ મારે કેટલા વાગે એના પિતાજી 7:30 જતા રહે. એટલે અહીંયા વૈશાલીના પિતાજી સવારે 6:30 વાગે શાકભાજી લઈ અને પાછા આવે, શાકભાજી છૂટા પાડે, પછી ધોવે, અલગ કરે, સાફ કરે અને 7 વાગે લારી તૈયાર કરી અને તે વેચવા માટે નીકળી જાય છે. હવે બજારમાં છોટું સવારે શાળાએ જાય છે. છોટું એટલે વૈશાલીનો નાનો ભાઈ.
10 વાગે પિતાજી અને ભાઈ માટે જમવાનું લઈ બજારમાં જાય છે. શાળામાં જવાનો સમય થાય ત્યાં સુધી તે ક્યાં હોય છે? લારી પર પિતાજીને મદદ કરવા માટે છોટું હોય છે. ઘણીવાર તે શાળામાં પિતાજીને મદદ કરવા જાય છે. પિતાજી આગલા દિવસે શાકભાજીના પહેલાં વેચવાનો પ્રયત્ન કરે, એટલે આપણે શાકભાજી વેચતા હોઈએ અને આપણી પાસે શાક પડી રહ્યું હોય પહેલાંનું, તો આપણે શું કરીએ? સૌથી પહેલાં જૂનું શાક વેચીએ અને પછી નવું શાક લાયા હોય તે વેચવાનો આપણે પ્રયત્ન કરીએ. કારણ કે કેમ એવું કરીએ? કારણ કે પહેલાંનું શાક બગડી જાય નહીં એના માટે. હવે અહીં આગળ તમને જુઓ બેટા, ઘડિયાળ અહીંયા આપ્યું છે, નીચે આપેલી ઘડિયાળ જુઓ. જો 3 ઘડિયાળ આપી છે જે સમય બતાવે છે, એમાં શું કરવાનું છે? વૈશાલી શું કરે છે તે લખવાનું છે, બરાબર. તો અહીંયા સવાર પડી છે, જો પહેલી ઘડિયાળ છે તમારે સવાર બતાવી છે, સવારે. તો વૈશાલી શું કરે છે? સવારે શાકભાજી કાઢે છે. તો અને આપણે સવારે વૈશાલી શાકભાજી કાઢીએ તો આપણે શું કરતા હોઈએ? સવારમાં પહેલાં ઊંઘતા હોઈએ છીએ, ઊંઘતા હોઈએ છીએ ને. હા, પછી બીજી ઘડિયાળ છે જો તેમાં સવારે વૈશાલી શું કરે? તો વૈશાલી શું કરે? સવારે શાળાએ જવાની શું કરે છે? તૈયારી કરીએ છે. અને આપણે પણ શું કરીએ? મોર્નિંગની સ્કૂલ હોય તો આપણે શું કરીએ? સવારે 7 વાગે શાળાએ જઈ અને તૈયારી કરી દીધી હોય, શાળાએ ગયેલા હોઈએ, અથવા સવારે વહેલો ટાઈમ હોય 7 વાગ્યાનો, તો આપણે પ્રાર્થના પણ ચાલુ થઈ જાય છે. હવે બીજું છે રાતની ઘડિયાળ છે, જો 9 વાગ્યા છે, બરાબર છે. રાત્રે કેટલા વાગ્યા છે? 10 વાગ્યા છે જો રાત્રે. તો વૈશાલી શું કરે? તો સૂઈ જાય છે. અને આપણે પણ શું કરીએ? 10 વાગે તો આપણે શું કરીએ છીએ? સૂઈ જઈએ છીએ ને. તો હું પણ સૂઈ જાઉં છું. એટલે અહીં આગળ વૈશાલી પણ સવારે શું કરે છે? શાકભાજીનો ધંધો કરતા હોય પપ્પા, તો શાકભાજીમાં મદદ કરે છે એમને. પછી સવારે સ્કૂલે પણ જાય છે અને રાત્રે આપણી જેમ સૂઈ પણ જાય છે. એટલે પપ્પાને શું કરે છે? હેલ્પરૂપ કરે થાય છે અને મદદ કરે છે. બેટા આજે મેં તમને આ પાઠ સમજાવ્યો છે અને એ પાઠ તમારે શું કરવાનો છે? ફરીથી સમજવાનો છે, ના સમજણ પડે તો, બરાબર. તમને તમારા ઘર માટે શાકભાજી ક્યાંથી મળે છે અને શાકભાજી કોણ લાવે છે, બરાબર. અહીં પ્રશ્ન તમને આપેલો છે, તો અમારા મહોલ્લામાં દરરોજ શાકભાજી વેચવા એક બેન આવે છે, લારી લઈને આવે છે. મારી મમ્મી તેની પાસેથી દરરોજ શાકભાજી ખરીદે છે. ઘણીવાર મમ્મી શાકભાજી બજારમાંથી ખરીદીને પણ લાવતી હોય છે. એના પછી બીજો પ્રશ્ન છે, તમે તમારા ઘરે માતા પિતાને કયા કયા કામમાં મદદ કરો છો? જેમ વૈશાલી અને તેનો નાનો ભાઈ છોટું મદદ કરતો હતો ને તેવી રીતે. તો હું મારા ઘરે માતા પિતાને નીચે મુજબના કામમાં મદદ કરું છું. જેમ કે મમ્મીને ઘરની સફાઈ કરવામાં, ઘરનું સુશોભન કરવામાં, વાસણ ગોઠવવામાં, રોજિંદી વસ્તુઓ અને દુકાનથી લાવવા માટે મદદ કરું છું. અને પપ્પાને શું મદદ કરું? તો તેમની વસ્તુઓ સરખી કરવામાં, ખોવાયેલી વસ્તુ શોધી કાઢવામાં, તેમના ઇસ્ત્રીના કપડાં સોસાયટીના નાકેથી કંઈક લાવવું હોય વગેરે નાનું મોટું કામ હું પપ્પાને મદદમાં આવું છું. અહીં હું તમને એક બીજો પ્રશ્ન કહું છું, જુઓ બેટા. તમને નહીં આપેલું, ફળો અને શાકભાજી ખાતા પહેલાં સ્વચ્છ પાણીથી શા માટે ધોવા જોઈએ? તો ફળો અને શાકભાજી ખાતા પહેલાં તેના ઉપર આપણે સ્વચ્છ પાણીથી ધોવા જોઈએ, કારણ કે તેમાં શું છાંટેલી હોય? જંતુનાશક દવાઓ છાંટવામાં આવે છે અને તેના ઉપર માટી અને કચરો પણ ચોંટેલા હોય છે. અને ફળો અને શાકભાજી બરાબર ધોયા વિના ખાવાથી આપણા શરીરમાં જંતુનાશક દવાઓ પેટમાં જાય, માટી પેટમાં જાય અને આપણે બીમાર પડીએ છીએ. માટે આપણે હંમેશા શાકભાજી ધોઈને ખાવા જોઈએ અને ધોવા જોઈએ. થેન્ક યુ.